વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના એક ખલાસીનો અને વલસાડ તાલુકાના એક હોમગાર્ડનો કોરોના પોઝિટિવ આવતા સાથે ધરમપુર તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુને લઈને 27 દિવસ બાદ વલસાડ જિલ્લો પણ કોરોના વાયરસ ગ્રસ્ત જિલ્લાના લિસ્ટમાં સામેલ થયો છે। આ લોકડાઉન દરમિયાન વહીવટી તંત્રને કાબિલે તારીફ કામગીરીના પણ દર્શન થયા છે, જેમાં નોંધવારૂપ કામગીરી હોય તે જિલ્લાના 25,000 ખલાસીઓને પરત લાવવાની છે કે જેમાંથી હજુ સુધી એક પણ કેસ પોઝિટિવ નથી આવ્યો। સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોના વાયરસને કારણે એક તરફ રોજગાર ધંધા ઠપ થયા છે તો બીજી તરફ દેશભરમાં લગાવેલા લોકડાઉનના કારણે વતન તરફની વણઝાર વધી છે। ગુજરાત સરકાર અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસને રાજસ્થાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન લાવવા માટેની તૈયારીઓ હાથ ધરી છે। ગુજરાતના વલસાડ જિલ્લા વહીવટી તંત્રની કાબિલે તારીફ કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 17,000 માછીમારો પરત આવ્યા છે। એ જ રીતે સૌરાષ્ટ્રના વિવિધ બંદરો પર માછીમારી કરવા ગયેલા મહારાષ્ટ્રના 8,000 ખલાસીઓ પણ પોતાના વતન પહોંચ્યા છે। આ અંગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સરાહનીય કામગીરીથી જિલ્લાના 17,000 માછીમારોને પરત લાવવાની કામગીરી સુપરે પાર પાડી છે। આ તમામ માછીમારોને નાગરોલ બંદર સહિતના કાંઠે પરત લાવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંપૂર્ણ ચેકિંગ કરવામાં આવ્યું છે। હજુ કેટલા બાકી છે, કઈ રીતની આખી વ્યવસ્થા છે? જનરલા દક્ષિણ ગુજરાતમાંથી ખલાસી તરીકે એટલે કે મચ્છી પકડવા શેટ્યાને ત્યાં એક મજૂર તરીકે ખૂબ મોટા પ્રમાણની અંદર લોકો જતો હોય છે અને એમાં સૌરાષ્ટ્રના ઓખા, દ્વારકા, પોરબંદર, વેરાવળ, જખુ આ બધા બંદરો ત્યાં હોય છે। ત્યાંના એક માલિકની 20-22 બોટો હોય એટલે સ્વાભાવિક રીતે એને મજૂરીની વધારે જરૂર પડે, ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી અહીંયાથી આ મજૂરો જતા હોય છે। મેં શરૂઆતની અંદર મારા કેબિનેટની મિટિંગ થઈ તે વખતે પણ મેં કહ્યું હતું કે ભાઈ અહીંયા લોકોને રોજગારી મેળવવા માટે મોટી સંખ્યાના અંદર એ લોકો ત્યાં ગયેલા છે, એમને લાવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ। હું સરકારનું અભિનંદન માનું છું, માનને મુખ્યમંત્રીનો અભિનંદન આભાર માનું છું કે એમણે ખૂબ સારી હિંમત કરી અને આ લોકો સૌરાષ્ટ્રમાં જે ગયેલા હતા એ લોકોને દરિયાઈ માર્ગે અહીંયા લાવવા માટેની વ્યવસ્થા ગોઠવી અને એ તમામ મચ્છીમારો ગઈકાલ સુધી 17,000 જેટલા મચ્છીમારો અંદર આવી ચૂક્યા અને આજે પણ 7 બોટો આવી છે। એમ આ દક્ષિણ ગુજરાતની અંદર મચ્છીમારોને પણ ખૂબ નુકસાન થયું છે, કારણ કે આ વખતની જે ઋતુ એવી હતી કે અલગ અલગ પ્રકારના અલગ અલગ નામના વાવાઝોડા આવ્યા, એ વાવાઝોડાની અંદર સ્વાભાવિક રીતે આપણે બોટ બંધ રાખવું પડે એટલે મચ્છીમારો જે 2 મહિના સુધી ફિશિંગ કરવા માટે દરિયામાં જઈ શક્યા નહીં એમને નુકસાન થયું। ત્યાર પછી આ વચ્ચેનો જે પીરિયડ એવો હતો કે ફિશિંગનો સિઝન હોય એ દરમિયાન આ બોટ કમ્પ્લીટલી બંધ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અને એના કારણે નુકસાન થયું। સાથે જે મચ્છીમારોનો માલ આવતો હતો એ ખાસ કરીને વિદેશની અંદર હુડિયામણ માટે આપણે અગર તો નિકાસ કરતા હતા ચાઇનાની અંદર ચીનમાં અને એ ત્યાં પણ આ કોરોનો ચાલુ થઈ ગયો અને પરિણામે એ માલનો ભાવ પણ ઓછા આવ્યા અને એના કારણે પણ એમને નુકસાન થયું અને ખલાસીઓ જે 2 મહિના સુધી નિવૃત્ત હતા કે કામ કરતા નહીં હતા તેમ છતાં પણ સરકારના આદેશ પ્રમાણે એમનો પગાર આપવાનો એના કારણે નુકસાન થયું એટલે આ રીતે મચ્છીમારોને પણ ખૂબ પ્રમાણમાં મોટું નુકસાન થયું છે। નાગરોલ બંદરે કેટલા મચ્છીમારો આવેલા છે અને એની સુવિધા માટે 17,000 જેટલા મચ્છીમારો અહીંયા ગુજરાતના આવ્યા છે, તદુપરાંત 8,000 મચ્છીમારો એ મહારાષ્ટ્રના આવ્યા છે, મળીને 25,000 જેટલા મચ્છીમારો આવ્યા છે, હજુ 2 બોટ જેટલી આવશે અને તે તદુપરાંત છૂટાછવાયા જ્યાં બોમ્બે ગયેલા હોય કે આજુબાજુ ગયેલા હોય એ પણ આવશે, પણ અમારો જે આંકડો છે 35,000 ખલાસીઓ અહીંયાથી ફિશિંગ માટે મજૂરી તરીકે ત્યાં આજુબાજુ જાય છે। કોરોનાને લઈને એની સુવિધા માટે શું સરકાર શ્રી તરફથી વ્યવસ્થા કરી? સુવિધામાં એ તો કલેક્ટર સરકારે આદેશ આપ્યો, કેબિનેટમાં અમે કહ્યું કે આ જટિલ પ્રશ્નો છે એના માટે કંઈને કંઈક અમે વિચારવા જોઈએ, કારણ કે ત્યાં બંદર ઉપર પણ એકસાથે માણસો બધા હતા, ગીચમાં રહેતા હતા
એના કારણે જે એકાંતની અંદર એટલે કે 3 મીટર ફૂટની અંદર જે છૂટા રાખવા જોઈએ એ પણ ત્યાં જડવાતું નહીં હતું. એમને પીવાના પાણીની મુશ્કેલી હતી, ખાવા માટેની પણ મુશ્કેલી હતી. આ બધા પ્રશ્નો ત્યાં પણ ઉદભવેલા હતા. એવા સંજોગે હિંમત કરીને કેબિનેટે જે વાત કરી અને એના અનુસંધાનમાં તંત્રએ વ્યવસ્થા આપી અને એ વ્યવસ્થાને કારણે અહીંયા અમે લાવી શક્યા છે. અહીંયા લાવ્યા પછી એને મેડિકલ કરાવ્યું છે, એનું રજીસ્ટ્રેશન થયું છે, એને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરાવ્યું છે અને એના કારણે અમે પણ તપાસ કરી રહ્યા છીએ કે ભાઈ બોટનામાં ગયેલા ખલાસીઓ બહાર તો નથી પડતા ને. કાલે મેં 22 ગામોની અંદર આ વેરિફિકેશન કરાવ્યું પણ માનભેર આ સરકારના આદેશનું પાલન કરી રહ્યા છીએ. અત્યાર સુધી એક પણ કેસ અહીંયા એવો કોઈ જાણવા મળ્યો નથી.